મિત્રો, યુટ્યુબ ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાશે, ત્યાં ક્લિક કરશો. બાજુમાં બેલ આઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે. નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું એચ લુકઅપ ફોર્મ્યુલા. એક્સેલની જે સિરીઝ ચાલુ કરી છે એમાં ગઈ વખતે આપણે વિડીયોમાં શીખ્યા વી લુકઅપ, આ વિડીયોમાં આપણે શીખીશું એચ લુકઅપ ફોર્મ્યુલા. શરૂઆત કરીએ. સૌ પ્રથમ એક્સેલની એક શીટ જોઈ છે જેની અંદર આપણી જોડે મેઇન શીટ અને એક ડેમો શીટ છે. મેઇન શીટ જે છે એની અંદર આપણી જોડે ડેટા છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે આડી હરોળમાં ડેટા છે આપણી પાસે. અહીંયા જીઆર નંબર છે સળંગ, એ જ રીતે નંબર છે અહીંયા 1 થી લઈને આ બાજુ 433 બાળકોનો ડેટા, જે ગઈ વખતે આપણે જે શીટ હતી એ શીટ અહીંયા આડી હરોળમાં છે. બરાબર, અહીંયા સ્ટુડન્ટ નેમ, ફાધર નેમ, મધર નેમ, એટલે કે આ રીતે તમે ઊભા પટ્ટામાં જોશો 391 નંબરનો જીઆર છે એની માહિતી આ રહી. બરાબર, આ રીતે આપણી જોડે માહિતી છે એટલે કે આડી હરોળમાં છે. હવે આપણે આને એચ લુકઅપ, બરાબર, એચ એટલે કે હોરિઝોન્ટલ, આડી હરોળમાં આપણે શોધીશું. એના માટે ડેમો શીટ છે કે રેન્ડમલી તમને જીઆર નંબર આપેલા, જે ગઈ વખતે જે જીઆર નંબર હતા એ જ અહીંયા આપણને આપેલા છે. હવે આપણે અહીંયા સ્ટુડન્ટ નેમ, ફાધર નેમ, સરનેમ અને ક્લાસ આ રીતે હરોળમાં જોઈએ છે. તો સૌ પ્રથમ સ્ટુડન્ટ નેમ જ્યાં જોતું હોય એ સેલમાં આપણે ઊભા રહીશું. ગઈ વખતે શીખ્યા હતા એટલે આ વખતે હું ડીપમાં નહીં સમજાવું, પણ એચ લુકઅપ જે ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલા મેં તમને ગઈ વખતે શીખવાડી હતી એ વિડીયોમાં તમે જોઈ શકશો. અહીંયા આપણે વધુ સમય ન લેતા શરૂઆત કરીએ. સૌ પ્રથમ તમે ફોર્મ્યુલામાં જશો, ત્યાં લુકઅપ એન્ડ રેફરન્સ, ત્યાં એચ લુકઅપ અહીંયા ક્લિક કરશો. એટલે ચાર ભાગમાં આપણે જે ગઈ વખતે શીખવાડ્યું હતું એ રીતે પહેલો જે ભાગ છે લુકઅપ વેલ્યુ, કઈ વેલ્યુના આધારે તમે અહીંયા ડેટા શોધવા માંગો છો. તો હું 401 નંબર માટે એટલે કે B3 જે સેલ છે એ સેલ માટે હું શોધવા માંગુ છું, તો અહીંયા ક્લિક કરવાની છે એટલે કે B3 સેલ માટે આપણે શોધીશું. ટેબલ એરે, કયા ટેબલમાંથી માહિતી ઉપાડવાની છે, તો મેઇન શીટમાં જઈને હવે અહીંયા આપણે ટેબલ એરેમાં પહેલું જે કોલમ, ત્યાં કોલમ આપણે પસંદ કરતા હતા, અહીંયા આપણે રો પસંદ કરીશું. કઈ રોથી તમે સિલેક્ટ કરો છો એ અગત્યનું છે. તો ટેબલ એરે એ જ રોથી સિલેક્ટ કરવાનું છે કે જ્યાંથી તમારી માહિતી શરૂ થાય છે. એટલે કે નંબર અહીંયા ભલે આપ્યા છે પણ આપણે જીઆર નંબરથી સ્ટાર્ટ કરીશું, કારણ કે આપણી માહિતી જે ટેબલ એરે જે છે એમાં પહેલી જે લુકઅપ વેલ્યુ છે એ આપણે શેના માટે પસંદ કર્યું હતું, જીઆર નંબર માટે, 401 નંબર માટે. બરાબર, તો જીઆર નંબર છે એના માટે આપણે અહીંથી સિલેક્ટ કરીશું. પહેલી હરોળ આપણી આ છે. હવે અહીંથી મિત્રો શીટ તો આમ ઘણી લાંબી છે. બરાબર, આવા જે 15 વિદ્યાર્થી એ રીતે અહીંયા 433, તો આ રીતે આપણે અહીંથી સિલેક્ટ કરતાં 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 આમ જશું નહીં, આપણે માત્ર અહીંયાથી શોર્ટકટ કી અપનાવીશું. અહીંયા આપણે સિલેક્શન કરવાનું છે, તો અહીંયા સિલેક્ટ કરીને આપણે કીબોર્ડ ઉપરથી શિફ્ટ એન્ડ અને રાઇટ એરો કી, તો તમે જોઈ શકો છો કે 433 આ રીતે સિલેક્શન થઈ ગયું. હજી ફરીવાર શિફ્ટ એન્ડ અને ડાઉન કી, તો આ રીતે તમે આખું કોલમ સિલેક્ટ કરી શકો છો. આખું જે કોષ્ટક છે એ એક સાથે શોર્ટકટ કી અપનાવીને સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ હવે રો ઇન્ડેક્સ કોલમ, રો ઇન્ડેક્સ કોલમ એટલે કે અહીંયા રો ઇન્ડેક્સ નંબર લખવાનો છે. રો ઇન્ડેક્સ નંબર એટલે કે કઈ હરોળમાં તમારો ડેટા છે. અહીંયા આપણે કઈ હરોળમાં ડેટા છે એ જોઈશું. તો જ્યારે જીઆર નંબરની આપણે વાત કરવામાં આવી રહી છે, તો જીઆર નંબરથી લઈને તમારે અત્યારે હાલ જોઈએ છે સ્ટુડન્ટ નેમ એટલે કે વિદ્યાર્થીનું નામ, તો વિદ્યાર્થીનું નામ આમાં કઈ હરોળમાં છે, તો અહીંથી જ આપણે ચાલુ કરવાનું છે નંબરની ગણતરી. એટલે 1 નંબર અને 2 નંબર, 2 નંબરની હરોળમાં નામ છે, તો અહીંયા આપણે નંબર લખીશું માત્ર 2, અને લાસ્ટ જે છે ખાનું એમાં તો આપણે 0 જ લખીએ છીએ, અને ત્યારબાદ અહીંયા ઓકે આપીશું. એટલે તમે જોઈ શકો છો કે 401 નંબરનું જે જીઆર છે એની સામે હેમરાજનું નામ અહીંયા હોવું જોઈએ. બરાબર, 401 નંબરની સામે અહીંયા હેમરાજ છે. ઓકે, ત્યારબાદ હવે આ નીચેનું જે કોલમ છે એ પછી ભરીએ. પહેલાં આપણે સ્ટુડન્ટ નેમ અહીંયા પતાવીશું, પણ સ્ટુડન્ટ નેમ અહીંયા કોપી પેસ્ટ કરતાં પહેલાં આપણે જે શીટ છે એ લોક કરવી પડશે. આપણે ગઈ વખતે સમજાવેલું શીટ લોક કરવા માટે અહીંયા જે ફોર્મ્યુલા જે છે એમાં A2માં આ રીતે ઊભા રહીશું અને કીબોર્ડ ઉપરથી F4 પ્રેસ કરીશું, એટલે આ જે સેલ લોક થઈ ગયું. એ જ રીતે
અહીંયા બીજો જે સેલ છે PR10 એ પણ આપણે F4 કરીને લોક કરીશું, બરાબર. તો આ પણ અહીંયા લોક થઈ ગયું. હવે એન્ટર આપીશું, બરાબર. એટલે હવે આની જ્યારે કોપી પેસ્ટ કરીશું ત્યારે આ જે ટેબલ છે એ ટેબલનો જે સેલ છે એડ્રેસ એ બદલાશે નહીં. ઓકે, અહીંથી આપણે ડ્રેગ કરીશું. ડ્રેગ કરતાની સાથે તમામ બાળકોના નામ અહીંયા આવી ગયા, એટલે કે ઉપર જે જીઆર નંબર છે એ જીઆર નંબરની સામે આ જ બાળકોના નામ હશે. હવે આપણે નીચે ફાધર્સ નેમ જોયું છે, બરાબર. તો એના માટે અહીંયા આપણે ખાલી ક્લિક કરીશું કંટ્રોલ સી, નીચે આવીને કંટ્રોલ વી, એટલે કે કોપી પેસ્ટ, બરાબર. અહીંયા ઊભા રહીને આપણે ફોર્મ્યુલા થોડી બદલવી પડશે. અહીંયા B4 છે, આપણે જે જીઆર નંબરના આધારે જ આપણે શોધીએ, એટલે B3ના આધારે આપણે બધી માહિતી શોધીએ છીએ. તો અહીંયા આપણે લખીશું B4ની જગ્યાએ B3, અને જે ફાધર નેમ છે એ અહીંયા કયા કોલમ કઈ હરોળમાં છે, ફાધર નેમ અહીંયા 1, 2 અને 3, એટલે કે 3 નંબરના ખાનામાં આ રીતે હરોળમાં અહીંયા છે, તો ત્રીજી હરોળ છે. તો અહીંયા આપણે નંબર લખીશું 3, એટલે કે ત્રીજી હરોળમાંથી જવાબ ઉપાડવાનો છે. ઓકે, તો અહીંયા આવી ગયું સુરેશભાઈ. મેઇન શીટ તો લોક જ છે, ખાલી એને ડ્રેગ કરી લઈશું એટલે તમામ જે બાળક છે એની સામે એના પિતાના નામ આવી ગયા. એ જ રીતે સરનેમ માટે કરીશું, અહીંથી કંટ્રોલ સી, નીચે આવીને કંટ્રોલ વી, ત્યારબાદ અહીંયા B4ની જગ્યાએ આપણે B3, કારણ કે તમે 401 નંબર જે જીઆર છે B3 સેલ એના આધારે તમામ માહિતી શોધી રહ્યા છો, અને 3 નંબર છે એની જગ્યાએ આપણે ચોથી હરોળ કરીશું, કેમ કે ચોથી હરોળમાં સરનેમ છે. જોઈએ, અહીંથી આપણે ગણીશું 1, 2, 3, 4 અને 5. ઓકે, સરનેમ જે છે એ ચોથી હરોળમાં નહીં, કેમ કે આપણે મધર્સ નેમ નથી જોઈતું, ડાયરેક્ટ સરનેમ જોઈએ છે. તો કંઈ વાંધો નહીં, 1, 2, 3, 4 અને 5, એટલે કે પાંચમા નંબરે સરનેમ છે. તો અહીંયા પાંચમા નંબરના હરોળમાં સરનેમ છે, તો આ રીતે તમે એન્ટર આપશો એટલે તરત જ આવી જશે. એ જ રીતે અહીંયા ડ્રેગ કરી લેશો એટલે તમામ બાળકોની જે સરનેમ છે એ આવી જશે. હવે ક્લાસ માટે પણ સેમ કરીશું, ઉપરથી કંટ્રોલ સી, નીચે કંટ્રોલ વી. હવે અહીંયા B4 છે ત્યાં ફરીવાર B3, ત્યારબાદ હવે અહીંયા નંબર આપણે ગણવો પડશે, જે ધોરણ છે આપણે ધોરણની માહિતી જોઈએ છે આ બાળક માટે. તો પછી અહીંથી આપણે ચાલુ કરીશું ફરીવાર 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, નવમી હરોળમાં ધોરણનું ખાનું છે. તો અહીંયા આપણે 5ની જગ્યાએ લખીશું 9 અને આપીશું એન્ટર. ઓકે, તો આ પહેલા ધોરણનું બાળક હશે. અહીંથી આપણે ડ્રેગ કરી લઈએ એટલે તમામ બાળકોના નીચે ધોરણ પણ આવી જશે. તો આ રીતે મિત્રો સરસ મજાનું તમે ડિઝાયર સ્ટુડન્ટ લિસ્ટ આ રીતે બનાવી શકો છો. રેન્ડમલી તમને જીઆર નંબર આપેલા હોય ત્યારે સરસ મજાનું રીતે કોષ્ટક બનાવીને, અને એચ લુકઅપ અને વી લુકઅપ, આની આગળનો જે વિડીયો છે વી લુકઅપ માટે છે, તો આ બંને વિડીયો ઉપરથી તમે હરોળમાં અને કોલમમાં આ રીતે બંનેમાં તમે ડેટા સર્ચ કરીને રેન્ડમલી તમે કરી શકો છો. અહીંયા કોઈ પણ બાળકનું તમે અહીંયા જીઆર નંબર બદલશો તરત જ માહિતી બદલાઈ જશે. ધારો કે હું 254 નાખું છું, તો આ નંબરનો વિદ્યાર્થી નહીં હોય. ઓકે, તો અહીંયા 120 નંબર સિદ્ધાર્થ ગુલાબભાઈ પટણી, ચોથા ધોરણનો બાળક છે. તમે જોઈ શકો છો કે અહીંયા બે ડેટા સેમ આપણે જીઆર નંબર નાખ્યા, તો અહીંયા તમને સેમ માહિતી બતાવે છે. એનો મતલબ કે તમામ ફોર્મ્યુલા ઓકે કામ કરે છે. ઓકે, તમે કોઈ પણ જીઆર નંબર બદલીને એની માહિતી તમે જોઈ શકો છો. આ રીતે સરસ મજાનો મિત્રો એક્સેલમાં આપણે સિરીઝ ચાલુ કરી છે. આવતી સિરીઝમાં કોઈ નવી માહિતી સાથે મળશું. ત્યાં સુધી જો તમે સબસ્ક્રાઇબ ચેનલ ન કરી હોય મારી, તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો કે જેથી નવો વિડીયો મૂકું તરત જ તમને નોટિફિકેશન મળે. આવતા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળશું. અસ્તુ.